પ્રથમ વ્યક્તિ કહેવાય તો ગામના પ્રથમ વ્યક્તિ. પણ આ સત્તા ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે કોઈ પણ અન્ય પાર્ટી હોય, પરંતુ આપણે આમરણાંત એટલે મરણ પામીએ ત્યાં સુધી પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી. આ વાત હોદાની જે ગરિમા હોય એ ગરિમા નથી. અને સરપંચ તરીકે મારા મત મુજબ આજે 2-2.25 કરોડ છે કે કેવી તકલીફો પડે છે. એટલે આ સરકાર જ્યાં સરપંચના હોદાને ગણકારતી નથી, એટલા માટે આપણે ગ્રામ્ય લેવલની આ સરપંચ શક્તિને એકઠી કરવા માટે અહીંયા મળ્યા છીએ મિત્રો. અને આજના આ કાર્યક્રમ જે આપણે માણી રહ્યા છીએ, જે વિચારોની આપ લે કરી એકબીજાની બુદ્ધિની તાકાતથી આપણે જે શક્તિ અને સંગઠન પણ મજબૂત કરવાનું છે, આ વિચાર સૌ પ્રથમ શિખોર ગામના સરપંચ ભાઈ શ્રી દીપકભાઈ સોંદરવા, જેનું નામ જેવા જ ગુણ ધરાવે છે. મિત્રો, મારે કેવું ઘટે આ તકે કે જે ગામના તમે સરપંચ હોય એમાં ઘણા મારા મિત્રોને અનુભવ હશે જ, હું 100% કહું છું ચેલેન્જ સાથે. કચેરીઓનું ઉદઘાટન કરવામાં આવે, કોઈ ચેકડેમ, કોઈ નાળા પુલિયા કે રોડ રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવે, એવા કામો પૂર્ણ થાય ત્યારે લોકાર્પણ કરી અને પછી જતા રહે છે. આપણે આવો કોઈ સ્વાર્થ નથી. તમે સરપંચ આજે છો, કાલે કોંગ્રેસ સરકાર હોય, કાલે બીજો સરપંચ હોય, પણ આજે અને તમારા સરપંચ નું જે સ્થાન છે એ સ્થાનની એ હોદાની પ્રમુખ એવા રાજેશભાઈ ને વિનંતી કરીશ કે આપણે